રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે। અમદાવાદીઓ અતિ ભારે વરસાદ માટે તૈયાર રહેજો। હવામાન વિભાગે આગાહી કરી છે 22 જુલાઈથી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। દરિયામાં નવું સર્ક્યુલેશન સક્રિય થયું છે। રાજ્યમાં વરસાદી આગાહી કરવામાં આવી છે, તો 22, 23 અને 24 આ 3 દિવસ સાચવજો। ખાસ કરીને અમદાવાદીઓએ સાચવવાની જરૂર છે। આ પહેલાં પણ 2 વખત જ્યારે વરસાદ થયો હતો, અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું, કેડસમાં પાણી ભરાયેલા હતા। અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, પાણીમાં તરબોળ થઈ ગયા હતા અને ફરી એક વખત આગાહી કરવામાં આવી છે અને આ વખતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત માટે પણ આગાહી છે, પરંતુ અમદાવાદ માટે ચેતવણી આપવામાં આવી છે। 21 તારીખ કો યાની 21 જુલાઈ કો ગુજરાત રિજિયન મે રેનફોલ એક્ટિવિટી બઢને કા સંભાવના હે ઓર હો સકતા હે મેની પ્લેસેસ મે બારિશ રહેગા ઓર સાઉથ ગુજરાત મે આઇસોલેટેડ હેવી રેન હોને કા સંભાવના હે ઓર 23 તારીખ યાની 23 જુલાઈ કો ગુજરાત રિજિયન મે સૌરાષ્ટ્ર કચ્છ મે વાઇટ સ્પ્રેડ રેન રહેને કા સંભાવના હે और भारी से अति भारी इवन एक्सट्रीमली हेवी रेनफॉल यानी जो 20 सेंटीमीटर से ज़्यादा रेन होता है उनको एक्सट्रीमली हेवी रेनफॉल होने का भी संभावना है। और 24 को भी गुजरात रीजन में वाइड स्प्रेड रेन रहेगा, सौराष्ट्र कच्छ में भी वाइड स्प्रेड रेन रहेगा, लेकिन सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेन होने का संभावना है। अहमदाबाद में भी भारी बारिश होने का संभावना है 23, 24 को भी भारी बारिश होने का संभावना है। વાંગી જે સીધી વાતચીત કરીશું સંવાદદાતા વિભુ સાથે। વિભુ આપની સાથે જોડાઈ ગયા છે। જી વિભુ, ફરી એક વખત ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે, ખાસ કરીને અમદાવાદીઓ માટે ભારે વરસાદની આગાહી। સંધ્યા, જ્યારે પહેલા રાઉન્ડનો જ વરસાદનો પૂર્ણ થઈ ગયા બાદ જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દેવામાં આવી હતી કે 22 તારીખથી ફરી વરસાદનું જોર છે તે વધી જશે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે અમદાવાદમાં જ્યારે 10 જુલાઈના વરસાદ પડ્યો, ભારેથી અતિ ભારે વરસાદ હતો, અનેક વિસ્તારોમાં પાણી ઠેર ઠેર ભરાઈ ગયા હતા, તેવી સ્થિતિ ફરી એક વખત થવા જઈ રહી છે અને તેને લઈને આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે કે 23 અને 24 તારીખે છે તે અમદાવાદમાં પણ 23 ખાસ કરીને તો 23 તારીખે અતિ ભારે વરસાદ રહેશે અને 24 તારીખે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે આગોતરું આયોજન હવે શું કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તે પણ એક જોવાનું રહેશે, કારણ કે જે રીતે અમદાવાદ શહેરની સ્થિતિ છે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે। 10 જુલાઈએ જે વરસાદ પડ્યો અને તેના કારણે તો 24 કલાક કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું હતું, તો કેટલાક વિસ્તારો એવા હતા કે 48 કલાકે પણ પાણી નીકળ્યું ન હતું અને લોકોના બેઝમેન્ટમાં, લોકોની દુકાનો છે તે લોકોના ઘરમાં, તમામ જગ્યાએ પણ પાણી પાણી ફરી વળ્યું હતું, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવતી હોય છે અને દરેક જિલ્લા કલેક્ટરને પણ સોંપી દેવામાં આવતો હોય છે, રિપોર્ટ સાથે સાથે રાજ્ય સરકારને પણ રિપોર્ટ છે તે સોંપવામાં આવતો હોય છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે કેટલું તૈયાર રહેશે, કારણ કે 22 અને 22 તારીખથી વરસાદનું જોર વધી જશે, 23, 24 તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સમગ્ર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો કેટલાક છે જ્યાં અત્યંત ભારે વરસાદ થશે, તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે અને ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ વિભુ, જ્યારે આ પ્રકારની આગાહી થતી હોય છે ત્યારે તંત્ર તરફથી પણ એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, આ પહેલાં પણ આ પ્રકારની મીટિંગો થઈ ચૂકી છે, જ્યારે હવે 22, 23 અને 24 અમદાવાદ માટે ભારે છે, સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે, આવા સમયે મીટિંગ કરીને કયા પ્રકારના આયોજન થશે? કારણ કે 10 જુલાઈ જે રીતે આપ પણ વાત કરી રહ્યા છો, આપણે પણ જોયું છે કે પોશ વિસ્તાર, અમદાવાદના પોશ વિસ્તાર, સેટેલાઇટ હોય, પ્રહલાદનગર હોય, આ દરેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયેલા હતા, તો શું ફરી એક વખત આવી જ પરિસ્થિતિનું નિર્માણ થશે અથવા તો એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર તરફથી એવી કઈ તૈયારીઓ છે? અ
संध्या જ્યારે પણ ચોમાસું બેસતું હોય છે તે પહેલા પણ પ્રી મોનસૂન ની બેઠક છે તે બોલાવતા હોય છે અને આખો આગોતરો આયોજન છે તે કરી લેવામાં આવતું હોય છે, પરંતુ પેપર વર્ક જે કરવામાં આવતું હોય છે ને ગ્રાઉન્ડ રિપોર્ટ જે અલગ જ તૈયાર થતો હોય છે અને તેના કારણે જ લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। છેલ્લા આપણે કેટલા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે અમદાવાદ શહેરની સ્થિતિ એવી છે કે દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે। જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે તંત્ર પાસે એક બહાનું મળી જતું હોય છે કે ભારે વરસાદ આવ્યો છે અને તેના કારણે તાત્કાલિક પાણીનો નિકાલ ન થઈ શકે, પરંતુ અમદાવાદ શહેરની જે સ્થિતિ છે કે નવા જે ડેવલપ થયેલા વિસ્તારો છે અને તેના કારણે જ પાણીના વહેણો છે તે રોકાઈ ગયા છે। માની શકાય કે ડ્રેનેજ લાઇન અને જે સ્ટ્રોંગ હોટલ લાઇન છે તો એમની પાસે જે કેપેસિટી નથી અને તેના કારણે પાણી ભરાઈ રહેતું હોય છે, પરંતુ જે જે વિસ્તારોમાંથી પાણીનું વહેણ છે ત્યાં જ અત્યારે તે જગ્યા ઉપર આપ જોઈ શકો કે મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ છે અને તે પાણીના વહેણને રોકી લે છે। અને બીજી એક જોવો કે અમદાવાદ શહેરની આખી સિસ્ટમ આપ જોવો કે જ્યારે પણ રસ્તાઓ બનતા હોય છે ત્યારે એક લેર ઉપર બીજી લેર અને બીજી લેર ઉપર ત્રીજી લેર લગાવી અને તંત્ર છે તે ઊંઘી જતું હોય છે અને તેના કારણે જ લોકોના જે ઘર છે તે નીચાણમાં આવી ગયા છે, રોડ ઉપર આવી ગયા છે અને ઘર હોય દુકાનો હોય બધું નીચું થઈ ગયું છે અને તેના કારણે પાણી છે તે રોડ ઉપરથી વહે અને લોકોના ઘરમાં ભરાઈ જાય છે। આ સિસ્ટમ જ્યાર સુધી ના સુધરે ત્યાં સુધી તો દર ચોમાસામાં આ સ્થિતિ જોવા મળશે, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગોતરું આગાહી આપી દેવામાં આવતી હોય છે ત્યારે તંત્રએ પણ આગોતરું આયોજન કરવું પડશે। અત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે ત્યારે હવે એ જોવાનું છે સંધ્યા કે તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે કે તેમાં પણ પાણી ન ભરાય અને લોકોને રાહત રહે। બિલકુલ, પગલાં લેશે કે પછી બહાના બતાવશે એ પણ જોવાનું રહેશે। વિભો, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, કારણ કે ગઈ વખતે જ્યારે વરસાદ પડ્યો ત્યારે એક બહાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હતું કે એક મહિનાનો વરસાદ 3 કલાકમાં વરસી ગયો છે, તો શું તંત્રને પહેલેથી નથી ખબર? હવામાન વિભાગે આગાહી કરી હતી તેમ છતાં આ પ્રકારના બહાના બતાવી અને લોકોને છેતરવામાં આવે છે। તો મુખ્યમંત્રી દ્વારકાધીશના દર્શને જશે, 22 જુલાઈએ સહપરિવાર સાથે દ્વારકાધીશના દર્શને જશે, દર્શન બાદ બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની પણ તેઓ મુલાકાત લેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકા પ્રવાસે જઈ રહ્યા છે, તો પરિવાર સાથે તેઓ દ્વારકાધીશના શરણે જશે અને આશીર્વાદ મેળવશે। તો સુરતના ઉકાઈ ડેમમાં પાણી છોડાતા કોઝવેની સપાટીમાં વધારો થઈ ગયો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તાપી નદી પર આવેલા 7 જેટલા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે, ફ્લડ ગેટ પાસે ડી વોટરિંગ પંપ લગાવવામાં આવ્યા છે, તો શનિવારી બજારમાં આવેલ ઝૂંપડા પાણીમાં ગરકાવ છે, નજીકમાં આવેલ મંદિર પણ પાણીમાં ગરકાવ છે, તો હનુમાન ટેકરી, પાલ ડભોલી, વરિયાવ, મકાઈ પુલ પાસેના ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીની જળસપાટીમાં વધારો થયો છે, માંડવી રિવરફ્રન્ટ થયું છે પાણીમાં ગરકાવ, તાપી નદી 2 કાંઠે વહી રહી છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી, હાલ ઉકાઈ ડેમનું લેવલ 10 વાગે 333.24 ફૂટ પર હતું। ઉકાઈ ડેમમાંથી 1.99 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ઉકાઈ ડેમમાં આવક 2,56,855 ક્યુસેક છે, તો ડેમમાંથી 1,99,076 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે કે લોકો અફવાથી દૂર રહે। અરવલ્લીના ભિલોડાના ધુલેટા ધંધાસણમાં વરસાદી પૂરના કારણે મોટું નુકસાન થયું છે, નદીના પૂરમાં રસ્તો અને ખેતરો ધોવાયા છે, ખેતરોમાં 2-2 ફૂટના ખાડા પડી ગયા છે, વરિયાળી સોયાબીનના વાવેતર પાણીમાં તણાઈ ગયા છે, ધસમસતા પાણીના કારણે 300 મીટરનો RCCનો રસ્તો પાણીના વહેણમાં તણાયો છે, સ્થાનિકોએ સહાયની પણ માંગણી કરી છે। દ્વારકાના ખંભાળિયા પંથકમાં વરસાદે વિરામ લેતા જ ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે, મોટાભાગના ખેડૂતોએ મગફળી કપાસ સહિતનું વાવેતર કર્યું છે, જેને લઈ હવે મગફળીના પાકમાં સારી વૃદ્ધિ થઈ રહી છે, પાકને નુકસાની ન થાય તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ પણ શરૂ કરાયો છે।
सोई वीघा में मगफड़ी वावेली है। छेल्ला 15-16 दिवस कंटीन्यू वरसाद पड़ेल एटले पानी भराई गयो अने खेडूत निराश पण थई गयेला। पण छेल्ला 2 दिवसथी वरप आवेली छे, थोड़ुं मगफड़ी में सारूँ देखाय छे। निंदामण माटे ट्रेक्टर बळद चालू पण थई गया छे, थोड़ी आशा पण जागी छे। पानी भराणा छे एने थोड़ुं घणुं जे पानी भराय एमां निष्फळ जाशे। ने मोटा भागनुं एवुं छे के आ 2 दिवसथी खरा नीकळी એમાં જે મગફળી તમે જોઈ શકો આ બધી ઉગી ગઈ છે। 15 દિવસથી આ વરસાદ વરસતો હતો એટલે હવે કંઈક વિરામ મળ્યો છે એટલે સાતી આંકવાનું ચાલુ કર્યું છે। ખળ બહુ થઈ ગયા છે એટલે પાણી ભરાણા તો બહુ એટલે હવે હુકાણું કંઈક એટલે ખેતી કરવાનું ચાલુ કર્યું છે। મનરેગા કર્મચારીઓ આ ચોક્કસ મુદતની હડતાલ પર છે। મનરેગા કર્મચારીઓનો દેખાવ પડતર માંગણીને લઈ કર્મચારીઓએ દેખાવ કર્યા છે। વર્ષોથી પગાર વધારો ન થતા કર્મચારીઓમાં રોષ છે। સમાન કામ સમાન વેતનની માંગ કરી રહ્યા છે આ લોકો। તો સરકારી ઠરાવ મુજબ 15% પગાર વધારો થવો જોઈએ, પરંતુ તે ન થતા આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, ધરણા પર બેઠા છે। પગાર વધારાની માંગ છે, કારણ કે સરકારી ઠરાવ જ છે કે 15% પગાર વધારો થવો જોઈએ, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વેતનમાં વધારો ન થવાના કારણે તેઓ ધરણા પર બેઠા છે। પત્રો કરેલા છે, ઠરાવો કરેલા છે, નાણા વિભાગે પણ મંજૂરી આપેલી છે। આમ છતાં છેલ્લા 10-12 વર્ષથી આ કર્મચારીઓ મનરેગાના કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવતો નથી। ફક્ત 8,000 જેટલું વેતન મેળવતા આ કર્મચારીઓ 10-12 ગામનું ચાર્જ સંભાળે છે અને ભયંકર શોષણ થઈ રહ્યું છે। ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે નવસારીના સાંસદ સી આર પાટીલના કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થયા છે। 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ જીઆઈડીસીના ચેરમેનથી લઈ આજે સાંસદ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓ પોતાની કાર્યશૈલીનો સમયાંતરે પરિચય આપતા રહ્યા છે। તેઓના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પેટા ચૂંટણી હોય કે પછી સહકારી ક્ષેત્રની વરણી, તેમના નિર્ણયોએ ગુજરાત ભાજપને મજબૂત બનાવ્યું છે। મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે પછી મંત્રીમંડળ બદલવાના નિર્ણયો, તેમણે હંમેશા સ્થિતિ પારખી અને પોતાના કડક મિજાજથી સૌ કોઈને ચોંકાવ્યા છે। તેમના વન ડે વન ડિસ્ટ્રિક્ટ પેજ સમિતિ, સહકારીમાં પાર્ટી મેન્ડેટ સહિતના નિર્ણયોની ચર્ચા ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પણ થઈ છે। તો આંગે જ સીધી વાતચીત કરીશું સંવાદદાતા મયુર સાથે। જી મયુર, સી આર પાટીલના સફળતાપૂર્વક કાર્યકાળના જે 2 વર્ષ પૂર્ણ થયા છે, અનેક એવા નિર્ણયો લીધા છે જેમાં કપરી પરિસ્થિતિ હોય અને કપરી પરિસ્થિતિમાંથી તેઓ બહાર લાવ્યા છે, ખાસ કરીને કોરોના કાળ હોય અથવા તો ચૂંટણી સમયે ભાજપને મજબૂત કરવાની વાત હોય, લોકો સુધી જે યોજનાઓ જે સરકારની છે, કેન્દ્રની હોય કે રાજ્યની હોય, તે લોકો સુધી સહી સલામત રીતે યોગ્ય રીતે પહોંચાડવાની વાત હોય, એટલે અનેક એવા નિર્ણય છે જેમાં તેઓ સફળ રહ્યા છે। જી બિલકુલ સંધ્યા, તમને જણાવી દઉં કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમના 2 વર્ષ અપૂર્ણ થયેલા છે અને આ 2 વર્ષની જો કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાત પ્રદેશની અંદર એક નવી ઊંચાઈએ તેમણે પહોંચાડેલી છે। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે જાહેર મંચની અંદર સ્વીકાર કરેલો હતો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાર્ટી અને એ સ્થિતિએ પહોંચાડેલી છે જ્યારે તે ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે તે ન પહોંચાડી શકેલા હતા। જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર 31 જિલ્લા પંચાયતોની અંદર જીત પાર્ટીએ મેળવેલી છે, તાલુકા પંચાયતની અંદર એ જ રીતના પરિણામો મેળવેલા, ત્યારબાદ મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ થઈ તેની અંદર એ રીતના પરિણામો મેળવેલા, એટલે કે જે 100% બેઠકો હતી તેની અંદરથી 90% બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવેલી છે અને તે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મેળવેલી છે ખાસ કરી। અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે તેમને કાર્યભાર સંભાળેલા બાદ જે નાનો કાર્યકર છે તેને વધુ મહત્ત્વ આપવાનો તેમણે નિર્ણય લીધેલો અને પેજ સમિતિના માધ્યમથી આ નાના કાર્યકરો છે તેને પાર્ટીની અંદર સક્રિય તેમણે કરી દીધેલા અને ત્યારબાદ જે રીતે પેટા ચૂંટણીઓ વિધાનસભાની આવેલી 9માંથી 9 વિધાનસભાની બેઠકોની જે પેટા ચૂંટણીઓ હતી તે ભારતીય જનતા પાર્ટીએ જીતેલી
ત્યારબાદ જો સૌથી મોટો જો નિર્ણય કહેવામાં આવે તો ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે અને આ પ્રયોગશાળા છે તેની અંદર રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણયથી એક નવો પ્રયોગ કરવામાં આવેલો અને ભારતીય જનતા પાર્ટી એ જે મુખ્યમંત્રી સહિત તમામ તેના મંત્રીમંડળ હતા તેમને બદલવાનો નિર્ણય રાષ્ટ્રીય કક્ષાએથી લેવામાં આવેલો અને તેને સફળ રીતે એક્ઝિક્યુટ કરવાનું કામ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સી આર પાટીલે કરેલું એટલે કે આ તમામ જે મહત્વના જે નિર્ણયો છે તેની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર એજવાળો ક્રાઇટેરિયા હોય એક પરિવાર એક હોદ્દાવાળો નિર્ણય હોય કે જે પેજ સમિતિનો નિર્ણય હોય અને તેમના જે વન ડે વન ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમ હોય સહકારિતાવાળો કાર્યક્રમ હોય કે પેજ સમિતિવાળો એ રાષ્ટ્રીય કક્ષાએ પણ ચર્ચામાં આવેલા છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે ટોપી પહેરે છે આ ટોપીની શરૂઆત પણ તેમને ગુજરાત પ્રદેશથી કરાવેલી ને અત્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ જે મોડલ છે તેનો અમલ કરેલો છે. ચોક્કસ આવનારા દિવસોની અંદર વિધાનસભાની ચૂંટણી છે તેને લઈને પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની જે રણનીતિ છે તેને અપનાવવામાં આવશે. જી મયુર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. દેશ, રાજ્ય કે શહેરના વિકાસમાં નાગરિકોનું સ્વસ્થ આરોગ્ય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ત્યારે રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના લાભ છેવાડાના જિલ્લાના લોકો સુધી પહોંચ્યા છે. સામાન્ય નાગરિકની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા થઈ દૂર. સરકારના અથાગ પ્રયત્નોથી આરોગ્યમાં અગ્રેસર થયું ગુજરાત. ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે વિવિધ યોજનાઓને લાગુ કરીને આરોગ્યની અનિશ્ચિતતાઓ દૂર કરવા સતત પ્રયત્નો કર્યા છે. આરોગ્યને લઈ સામાન્ય નાગરિક હંમેશા ચિંતામાં હોય છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નથી સામાન્ય નાગરિક ચિંતામુક્ત થયો છે. નાગરિકોને ચિંતામુક્ત કરતી સરકારની યોજનાઓ કેવી રીતે લોકો સુધી પહોંચી છે, જે યોજનાઓના લાભાર્થી પાસેથી રિપોર્ટ મેળવવા અમારી ટીમ વિવિધ શહેરોની મુલાકાત લીધી. દાહોદ જિલ્લાના આદિવાસી પરિવારો માટે સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. લોકોની સુખાકારી માટે અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં છે. જૂનાગઢ જિલ્લામાં 5 લાખથી વધુ લોકોએ આ અમૃતમ અને આયુષ્યમાન યોજના અંતર્ગત આરોગ્યલક્ષી સેવાનો લાભ લીધો છે. જેથી આ સરકારે આપણે જે કાર્ડ અમને આપ્યા 5-5 લાખના, એ બહુ સારું. પછી કાર્ડમાંથી અમે ઓપરેશન કરાવ્યું પ્રાઇવેટમાં અને એ બહુ સારું છે. એના રિઝલ્ટ સારો, 1 મહિનાની આસપાસ થવા આવ્યું, બહુ સારું છે. તે પછી જે છાતીમાં દુખતું, બળતરા છાતી, કોઈ જાતની કાંઈ બળતરા થતી નથી, એ માટે બહુ સારું છે. તો આપણે સરકારને ધન્યવાદ આપું છું. આ આખી જે સ્કીમ ચાલી રહી છે તે અંતર્ગત જૂનાગઢમાં હાલમાં લગભગ 5 લાખ મા અમૃતમ અને પીએમજેવાયના કાર્ડ કાઢવામાં આવ્યા છે. તે પૈકી 2021-22માં 15,764 લોકોએ આ કાર્ડ અંતર્ગત જૂનાગઢમાં જે 17 પ્રાઇવેટ હોસ્પિટલ સંકળાયેલી છે તેમાં લાભ લીધો છે. રાજ્ય સરકારે 2014માં મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અમલમાં આવી હતી. રાજ્યના મહત્તમ લોકો સુધી આરોગ્યની સુવિધા પહોંચી શકે આ યોજના હેઠળ ઘણા ગરીબ નવસારી જિલ્લાના અનેક પરિવારોએ આરોગ્યલક્ષી સેવાઓ લીધી છે. મને નસ બ્લોકેજ હતી, તેના લીધે મા કાર્ડનો ઉપયોગ કર્યો અને ઓપરેશન કરાવ્યું, તે સક્સેસફુલ ગયું. તેના માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર. ગણદેવીનગર એક મધ્યમ વર્ગનું ગામ આવેલું હોવાથી મહાકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ એટલા બધા મધ્ય વર્ગના અમે ઝુંબેશ ઉઠાવી અને એના કાર્ડો કાઢાવેલા છે. તેની સુખાકારી માટે અનેક લોકો મધ્ય વર્ગના અને ગરીબ આદિવાસીઓ લાભ લઈ રહ્યા છે. રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની સાથે સરકારે દક્ષિણ ગુજરાતના લોકોને સિવિલ હોસ્પિટલની પણ ભેટ આપી છે, જ્યાં આ સરકારી હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં દર્દીઓ વિના મૂલ્યે સારવાર લઈ સરકારનો આભાર માની રહ્યા છે. યોજનાઓ તો ગુજરાત સરકારની છે, તો બધી આપણા માટે લાભાર્થી માટે ફાયદાકારક જ છે. એમાં તો કોઈ ના પાડી શકે એવું છે નહીં, કારણ કે કદાચ આ જ વસ્તુ આપણે બહાર કરવા જઈએ પ્રાઇવેટ હોસ્પિટલમાં તો લાખોનો ખર્ચો જાય એમ એવું હતું, અને કદાચ જાનની બી જવાની શક્યતા હતી. પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી થયેલ હોય
અને એને કંઈ કોમ્પ્લિકેશન થાય અથવા જે વધારે જટિલ હોય જેમાં કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, જેમાં બીજી વખત કે ત્રીજી વખત જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવું પડે, કે મણકાના સર્જરીઝ છે, એ બધા અહીંયા રેફર થતા હોય છે અને એમની સારવાર અમે અમારી રીતે આપીએ છીએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જનહિતલક્ષી યોજનાઓથી મહીસાગર જિલ્લાના ગરીબ પરિવારોને નવું જીવન આપ્યું છે. સરકારની આરોગ્યલક્ષી યોજના આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. એ કાર્ડનો અમે ઉપયોગ કર્યો છે, ખૂબ સારું યોજના છે અને આ યોજનાનો લાભ ગરીબ લોકોને ગામડાની અંદર જે પૈસા ના હોય અને ઓપરેશન ના કરાવતા એમને તકલીફ પડતી હતી, જે તકલીફ દૂર કરી સરકારશ્રીએ, એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર હું માનું છું. જે પીએમજે યોજના અંતર્ગત ઘનિષ્ઠ રોગો જેવા કે હાડકાના લગતા સાંધાની બીમારી, ની રિપ્લેસમેન્ટ, કિડનીને લગતી ઘનિષ્ઠ બીમારી જેમાં ડાયાલિસિસ, કેન્સરને લગતી બીમારી અને હૃદયરોગ જેમાં બાયપાસ સર્જરી પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનતાની સુખાકારી માટે હંમેશા ખડે પગે રહ્યા છે. સંવેદનશીલ સરકારે જનતાને આપેલી આરોગ્યલક્ષી સુવિધાઓ માટે દરેક લોકોએ સરકારનો આભાર માન્યો છે.